નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના મુસ્લિમ લઘુમતી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર. જંબુસર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લઘુમતી સમાજના ધર્મગુરુની પાસામાંથી મુક્તિ માટે તથા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય રદ કરવા માટે જંબુસર નાયબ કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિ અને ગુજરાત રાજ્યપાલશ્રીને સંબોધીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ ભૂરિયા બાપુ તથા સૈયદ અનવર બાપુની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મૌલાના અખ્તર, મૌલાના ઇબ્રાહીમ, હનીફભાઈ શેખ, હાફેજ ઇલિયાસ સહિત મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરી મુંબઈના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમને નામદાર કોર્ટે સમયાંતરે જમીન મુક્ત કર્યા છે. પરંતુ મોડાસા કોર્ટ દ્વારા જમીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં રાગ દ્વેષ, મનસ્વી અને કાયદોનો દુરુપયોગ કરી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા તથા પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર અપનાવવાની વાત દોહરાવેલ, જે જોતાં દેશમાં લઘુમતીની શૈક્ષણિક, આર્થિક, સામાજિક સ્થિતિએ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે, જેને લઈ યુપીએ સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી, જેનાથી લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી ગુણવત્તાયુક્ત લઘુમતી વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારીઓથી વંચિત રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત હોય લઘુમતીઓના સમાન વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે, જે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્રની રજૂઆત સમયે જંબુસરના સાકીરભાઈ મલેક, મૌલાના અખ્તર, હનીફ શેખ, ભૂરિયા બાપુ, અનવર બાપુ, જાવીદભાઈ તલાટી સહિત લઘુમતી મુસ્લિમ સમાજના હોદ્દેદારો હાજર રહ્યાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર. આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે, એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ઇષ્ટ રાજ્યના આપણા શ્રી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે. અમને ઉમ્મીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળથી અમને છૂટા કરવામાં આવશે. સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકારશ્રી તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને જે બંધ કરવાનો આદેશ આવ્યો છે, એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે. સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મૌલાના આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું હતું એને ફેરથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની. આ અમારી માંગ છે અને વિનંતી છે. અમે આ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમ્મીદ છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે.